અમરેલી નગરપાલિકાના પ્રમુખ જયંતિ રાણવા સહિતના 12 જેટલા સદસ્યો ભાજપની અંદર ભળી ગયેલા છે. અમરેલી મુકામે આયોજિત થયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તેઓએ કેસરિયો ખેસ પહેરી લીધેલો હતો. વરિષ્ઠ નાગરિકો અને એનજીઓના પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીધો સંવાદ કરેલો હતો. અમરેલીના ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. અમરેલી નગરપાલિકાના પ્રમુખ જયંતિ રાણવા સહિત 12 સભ્યો ભાજપમાં જોડાયેલા હતા. કોંગ્રેસના બળવાખોર સદસ્યોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકારેલા હતા. ધારી કોંગ્રેસના 10 જેટલા આગેવાનો પણ ભાજપમાં જોડાયેલા હતા. ડોક્ટર ભરત કાનાબાર અને એપીએમસીના ચેરમેન પીપી સોજીતરાએ આ રીતે કોંગ્રેસને ઝટકો આપેલો હતો. રમણીકભાઈ સોજીતરા, જેઓ ધારી તાલુકા લેવા પટેલ સમાજના ઉપપ્રમુખ છે, ધારી તાલુકા પાસના કન્વીનર, ધારી વિવિધ કાર્યકારી સહકારી મંડળીના પ્રમુખ છે. તેઓ તેમની ટીમ સાથે બાલુભાઈ ભારદોરિયા, સુરેશભાઈ અંટાળા, ઘનશ્યામભાઈ રોગાણી, મહેન્દ્રભાઈ બોગરા, મધુબેન જોશી, મધુબેન વિઠલાણી, નીતાબેન રાજ્યગુરુ, ટીનાબેન અગ્રાવત અને અનસુયાબેન રાજ્યગુરુ, આ ટીમ સાથે રમણીકભાઈ સોજીતરા ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યા છે. રમણીકભાઈ ભારતીય શિવર મંડળના પ્રમુખ છે. હરિપરા ધારી ગ્રામ પંચાયતના 45 વર્ષથી સરપંચ છે. ઇફકો સહકારી સંસ્થાના 25 વર્ષ ડેલિગેટી હરિપુરા ગ્રામ પંચાયતના સભ્ય અમને ટીમ સાથે જોડાઈ રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી અમને ખેસ પહેરાવીને આવતા રહ્યા છે. ત્યારે આપણે આવા સૌ મજબૂત આગેવાનોને આપણે વધાવીએ અને નરેન્દ્રભાઈ અને વિજયભાઈની કામગીરીથી પ્રભાવિત થઈને વિકાસના સહભાગી થવા માટે આ સૌ ભારતીય જનતા પાર્ટીની વિકાસની યાત્રામાં જોડાઈ રહ્યા છે. ત્યારે આપણે સૌ આ પ્રબુદ્ધજનો એમને આવકારી વરિષ્ઠ નાગરિકો તાલીઓથી આપણે ગડગડાટ કરીને વધાવીશું. મુખ્યમંત્રી શ્રી અમને ફેસ પહેરાવીને ભાજપ પ્રવેશ અપાઈ રહ્યા છે. આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરતા અમે જિલ્લા ભાજપ વતી આભાર સ્વાગત કરીએ છીએ અને ગૌરવ અનુભવીએ છીએ. એની ચિંતા કરવા માટે ઘણા વખત પછી એક સંક્રાંતિ કાળમાં આ દેશની ચૂંટણી આવીને પડી છે. પ્રબુદ્ધ નાગરિકો આપ છો એટલા માટે આ વિષયને હું જુદી રીતે મૂકવા પ્રયત્ન કરું છું. સ્વાભાવિક છે કે રાજકીય પક્ષો પોતાની વાતો કરે, બીજા પક્ષોની ટીકા પણ કરે. ચૂંટણીમાં બધું ચાલતું જ હોય છે, પરંતુ તટસ્થતાપૂર્વક વિચારીએ તો કઈ રીતે આ ચૂંટણીને મૂલવવી. દરેક ચૂંટણી એના અલગ અલગ સંદર્ભો હોય છે. મ્યુનિસિપાલિટીની ચૂંટણી હોય અમરેલીની તો રસ્તા, ગટર, લાઈટ, પાણી, સફાઈ, અમે આ આપીશું ને અમે આમ કરશું ને તેમ કરશું ની ચર્ચા થાય. જે ચૂંટાયેલું બોર્ડ હોય એને જવાબ દેવા પડે કે ભાઈ ખાડા કેમ છે ને રસ્તા કેમ નથી ને પાણી કેમ આવતું નથી. રાજ્યની ચૂંટણીઓ હોય, હમણાં આપણે 2017 પૂરી ગઈ ડિસેમ્બરમાં, તો રાજ્યના પ્રશ્નો, રાજ્યનો વિકાસ અને પર્ટિક્યુલરલી જિલ્લાઓની વાત એ જે તે ચૂંટણીમાં થાય. આ ચૂંટણી એ દેશની ચૂંટણી છે. આ દેશ કોના હાથમાં સલામત, આ દેશનું નેતૃત્વ કેવી રીતે, આ દેશનું ભવિષ્ય ઉજળું કરશે, આ દેશની સળગતી સમસ્યાઓ. કારણ કે ભારત એવો મોટો દેશ છે, અલગ અલગ પ્રાંત, ભાષા, ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિઓ, અલગ અલગ પૂજાઓ, જાત જાતની અલગ અલગ પ્રાંતની સમસ્યાઓ, અને વર્ષોથી આઝાદી પછી આપણે અનેક પોલિસીઓમાંથી યુટર્ન પણ લીધા. કમનસીબે દેશનું રાજકારણ નીચું ઉતરતું ગયું,
કરાવીએ કે ભાઈ રાજકારણમાં છે, રાજકારણી છે, તો એ પગથી માથા ઉધી જોવે, મનમાં ગભરાય. અને 100% એવું માને કે આ બધી રીતે પૂરો હશે. અને સારો માણસ રાજકારણમાં રહી ન શકે, આ એક માન્યતા ઉભી થઈ ગઈ છે. અને એનું કારણ એ છે કે જેને જેને રાજકારણમાં શોર્ટકટ કર્યા, મની પાવર, મસલ્સ પાવર, જ્ઞાતિવાદ, જાતિવાદ, અને પછી બીજા લોકોને પણ લાગ્યું. અમારે ત્યાં ચિમન કાકા કહેતા, કોઈ કઈ પ્રકારનો માણસ ટિકિટ માંગવા આવે ને, સમાજ માથે ભારરૂપ હોય, તો એમ કે ભાઈ ટિકિટ ન દેવાય, ગોળી દેવાય નહીં કે. પરંતુ આ પ્રકારના લોકો એ શીખી ગયા, અને શોર્ટકટમાં આ વસ્તુ આગળ વધતી ગઈ. કમનસીબે દેશમાં એક માન્યતા એવી પ્રવર્તવા માંડી કે આના કરતા તો અંગ્રેજો સારા હતા. કોઈ વડીલો બોલે તો આપણે ત્યારે દુઃખ થાય કે આ દેશને આઝાદ કરવા માટે અનેક લોકોએ જે બલિદાનો આપ્યા,